તક જ્યાં શાસક વર્ગ જવાબદાર હતો, ત્યાં બીજી તરફ અમે પણ એટલા જ જવાબદાર હતા. કેમ મુઠ્ઠીભર લોકોએ કેમ રાજ્ય કર્યું આદેશ ઉપર? અને હું તો તમને કહું છું કે ભારતમાં લગભગ હંમેશા માટે અલ્પસંખ્યકોએ રાજ્ય કર્યું છે. ઇતિહાસ જોશો તો તમને ખ્યાલ આવશે, અલ્પસંખ્યકોએ રાજ્ય કર્યું છે, બહુસંખ્યકોએ ટેક્સ ભર્યો છે. શકો કેટલા હતા? શકો કેટલી સંખ્યામાં આવ્યા હતા? હુણો કેટલા હતા? સિથિયનો કેટલા હતા? મુસ્લિમો આવ્યા 11મી-12મી શતાબ્દીથી રાજ્ય શરૂ થયું. મુસ્લિમોની સંખ્યા કેટલી હતી? 12મી શતાબ્દીમાં તો આખા દેશમાં થઈને કદાચ 0.5% નહીં હોય, કદાચ 1% પણ ના હોય. મોગલો આવ્યા, અંગ્રેજો કેટલા ટકા હતા? અંગ્રેજોની ટકાવારી કેટલી હતી? ગુજરાત ઉપર મરાઠાઓએ રાજ્ય કર્યું તો મરાઠા કેટલા ટકા હતા ગુજરાતની દ્રષ્ટિએ? તમે જોજો, ઇતિહાસ જોજો. બહુસંખ્યક પ્રજા છે એ ટેક્સ ભરનારી, અલ્પસંખ્યક પ્રજા છે એ રાજ્ય કરનારી. એટલું નહીં પણ ઈચ્છાપૂર્વકનું રાજ્ય કરનારી. એ ધારે તો તમારા મંદિરો તોડી શકે, ધારે તો તમારી સ્ત્રીઓને ઉપાડી લઈ જઈ શકે, એ જે ધારે એ કરી શકે એ રીતનું રાજ્ય કરે. એનું કારણ શું છે? પ્રજાના ઘડતરમાં અમે પણ કારણ છીએ. કારણ કે મુઠ્ઠીભર પ્રજાને જ્યારે મોટી પ્રજા ઉપર રાજ્ય કરવું હોય ત્યારે એના માટે અનિવાર્ય 4 શરતો છે. એક, પ્રજા શારીરિક રીતે દુર્બળ હોવી જોઈએ. પ્રજા જો શારીરિક રીતે બળવાન થશે તો સામી થશે, તો પહોંચી નહીં વળાય. પ્રજાને શારીરિક રીતે દુર્બળ બનાવવી જોઈએ. એ કામ અમે કર્યું કે ના કર્યું? તમારાથી ડુંગળી ના ખવાય, તમારાથી લસણ ના ખવાય, તમારાથી બટાકા ના ખવાય, તમારાથી ફલાણું ના ખવાય, તમારાથી ફલાણું ના ખવાય. ના ખાવાનું જે લાંબુ લિસ્ટ અમે બનાવ્યું છે, દુનિયાના કોઈ ધર્મગુરુએ એટલું લિસ્ટ નથી બનાવ્યું. જે ન ખાવાનું લિસ્ટ બનાવ્યું છે. તથા હવે તારે આ ખાશે શું? તમે ડુંગળી નથી ખાવા દેતા, લસણ નથી ખાવા દેતા, બટાકા નથી ખાવા દેતા, શક્કરિયા નથી ખાવા દેતા, તો આ પ્રજા ખાશે તો શું ખાશે? પછી અમે ધીરે ધીરે બે કાનમાં વારાફરતી કહી દીધું. એક કાનમાં કીધું લાંચ ખાજો, બીજા કાનમાં કહ્યું વ્યાજ ખાજો. એટલે ડુંગળી ના ખાનારો માણસ પણ લાંચ ખાતો હોય છે, લસણ ના ખાનારો માણસ જુઓ તો વ્યાજના વ્યાજને, વ્યાજના વ્યાજને, કાળા વ્યાજને. એ તો તમને કાર્યકર્તાઓને ખબર હશે એનું કેટલું લાંબુ લિસ્ટ હોય છે. અને નવાઈ એ છે કે આ બંને વર્ગ સમાજમાં ફેંકાઈ નથી જતા. ઉલટાના કાળા વ્યાજ ખાનારને લોકો શાહુકાર કહે છે, જેને ચોર કહેવો જોઈએ. કહેવો જોઈએ કે ન કહેવો જોઈએ? જેને ચોર કહેવો જોઈએ, શોષણખોર કહેવો જોઈએ, એને લોકો શાહુકાર કહે છે. અને જે શાહુકાર છે ને એ બિચારો ચોર બન્યો છે. મારું એક પુસ્તક વાંચજો, મારા અનુભવો. મેં સુઈગામનો એક પ્રસંગ એમાં લખેલો છે. અમે અનાજ વેચીએ બધાને, એમાં એક કોરી એ આવીને મારી પાસે રડે છે. તું કેમ? મને કે બસ બાપુ ગમે એમ કરો, મને 2 મહિનાનું ભેગું અનાજ આપો, 20 કિલો નહીં પણ મને 40 કિલો અનાજ આપો. 40 કિલો કે 2 મહિનાનું ભેગું કેમ? એ બોલતો નથી. પછી ધીરે 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 હું એને પૂછું છું ત્યારે બોલે છે, બાપજી મેં એક મોર માર્યું હતું. પેલું મોર હોય ને, મેં એક મોર માર્યું હતું, પકડાઈ ગયો. એટલે શાહુકારો એ ભેગો થઈ અને 40 કિલો અનાજ છે એ પારેવડાને નાખવાનો મારા ઉપર દંડ કર્યો છે. મેં કહા 40 કિલો અનાજ તારા છોકરા માટે નથી લઈ જવાનું? ના, કે મારે પારેવડાને નાખવાનો છે આ 40 કિલો. મેં એને પૂછ્યું તે મોર કેમ માર્યો? અને વિચાર ના આવ્યો, બિચારા નિર્દોષ પક્ષીને. તે મને કે 3 દિવસથી મારા છોકરા ભૂખ્યા હતા અને મારા ઘરમાં કંઈ ખાવાનું નહોતું અને છોકરા વલવલાટ કરતા હતા, એટલે છોકરાના પેટની અગ્નિને ઠારવા માટે મેં મોર માર્યું. હવે આ 40 કિલો જો હું પારેવડાને અનાજ નહીં નાખું તો આ લોકો મારું બધું બંધ કરી દેશે, કોઈ દુકાન મને મીઠું નહીં આપે, કોઈ કોઈ જગ્યાએથી કોઈ હજામત કરનારો મારી હજામત નહીં કરે, મારું બધું બંધ થઈ જશે.
એટલે ગમે તે ભોગે પણ મારે આ 40 કિલો અનાજ તો પારેવડાને નાખવું પડશે. તમે કદી પણ માનવતાની રીતે વિચાર કર્યો? મેં એને કશું ના કર્યું, 40 કિલો અનાજ આપી દીધું. એક જા 40 કિલો અનાજ લઈ જા, પારેવડાને નાખ, અને તારું જે 20 કિલો અનાજ તને મળે છે લેવા હું તને ફ્રી આપીશ. કોણ અપરાધી કોણ છે? હું ઈચ્છું છું કે મોર ના મારે કોઈ, હું એનામાં સમર્થન નથી કરતો, પણ જો મોર ના મરવા દેવા હોય ને તો શાહુકારોની એ જવાબદારી છે કોઈના છોકરા ભૂખ્યા ના બેઠા હોય. તો પછી ઘરે ઘરે ફરી અને જોઈ આવો કોઈના છોકરા ભૂખ્યા તો નથી બેઠા ને. તમે મંદિરોમાં જઈને હજારો મણના ઘીના દીવા બોલો અને અહીં કોઈનો દીવો જઈને ઓલવી આવો ફૂંખ મારી મારીને સવારથી સાંજ સુધી, તમારા સમાજ રચનામાં ક્યાં ત્રુટિ આવી છે? મોર મહાન છે, મોરનું રક્ષણ થવું જ જોઈએ, પણ પેલાના છોકરાનું પણ રક્ષણ થવું જોઈએ. એને કઈ પરિસ્થિતિમાં મોર માર્યો એ પણ તમારે જોવું જોઈએ. અને હવે એના 40 કિલોના દાણા નખાવશો, હવે ભાઈ જીવશે કેવી રીતે? અમે તો લોકોના મગજમાં એક જ વાત ભરી દીધી છે કે એ તો બધા પૂર્વના કર્મ છે, આ બધા ભૂખે મરે છે. પેલા પાદરીઓ આવવાના, એ પાદરીઓ ફરી ફરીને ઝોંપડે ઝોંપડે અનાજ આપવાના, પછી એ ખ્રિસ્તી થવાના કાં તો મુસ્લિમ થવાના, પછી દંડ કરજો તમને, પછી જજો, પછી તમારા દેખતા માછલા મારશે, પછી તમારા દેખતા મોર મારશે. હવે દંડ કરી દેવો તો ખબર પડે, રામ રામ બોલે ત્યાં સુધી તમે દંડ કરો છો. પણ જ્યાં એ પરિવર્તન થયું નહીં એ પછી તમારા ઘરમાં બેસીને તમને મારશે. એટલે તમારા અંદર જે સદગુણો છે એ સદગુણોનો વિકાસ કરવો એ ઘડતરનું રૂપ છે. હું ઈચ્છું આપણા અંદરના ઘણા સદગુણો છે એ વિકસિત થવા જોઈએ, અને એ હવે કોલેજો એ કામ નથી કરી શકતી, શાળાઓ મહાશાળાઓ એ કામ નથી કરી શકતી. તો હું વાત ઉપર આવું, પેલા બારવટીઓ કેમ થયેલો? જેને ન્યાય ન મળ્યો એટલા માટે. એક તો નમાલી પ્રજા અન્યાય કરો, માછલા ધોવો, અત્યાચાર કરો, એ તો ઉફ નહીં કરે, પણ એક કાંટાવાળી પ્રજા હોય ને, બાહોશ પ્રજા હોય. અને તમને એક બીજી વાત પણ કહું છું, દુનિયામાં ભીખ માગીને કદી ન્યાય મળતો નથી, કદી ભીખ માગીને ન્યાય મળતો નથી, ન્યાય શક્તિને મળતો હોય છે. આસામમાં જુઓ, જઈને આસામમાં જઈને જુઓ, એટલા મોટા અત્યાચાર કરવામાં આવ્યા કે જે લોકોએ આઝાદીની લડતમાં પોતાનો ફાળો આપેલો એ લોકોને વીણી વીણીને મારવામાં આવ્યા. બાબુભાઈ જશભાઈ ત્યાં ગયેલા અને એમણે મને કાગળ લખ્યો, અહીંયા આ બધી પ્રવૃત્તિ કરીએ છીએ. મેં 5,000 રૂપિયા મોકલ્યા. એમણે મને ઉત્તર લખ્યો કે મેં ગુજરાતના કેટલા આશ્રમોને, આચાર્યોને, સંસ્થાઓને કાગળો લખ્યા, એક તમે જ મને પૈસા મોકલ્યા છે, બાકી કોઈ કાગળનો જવાબ એ નથી આવ્યો. એટલે હું તમને કહું છું, માસ્ટર બીબો જ ખોડેલું છે, કાગળનો જવાબ પણ કોઈએ નથી આપ્યો. એમણે મને વાત કરી, જે પ્રજાએ આઝાદીની લડતમાં પોતાનો મોટો ફાળો આપેલો એ પ્રજા પોતાના ન્યાય માટે ઝઝૂમતી હતી, પણ એમને જ ગોળીના નિશાના બનાવવામાં આવ્યા અને એ પ્રજાને કચડી નાખવામાં આવી. આજે ઠીક છે, પાછળથી પછી બીજી રીતે પ્રજા આજે ઠીક છે, પણ પંજાબમાં જઈને જુઓ, પંજાબમાં આજે કેન્દ્ર સરકાર રડવા બેઠી છે. પંજાબમાં જે થાય એને હું સમર્થન નથી કરતો, એ સારું થાય છે એવું હું નથી કહેતો. તમારે તો તમને એક જ વાત કહેવી છે કે જ્યારે પણ પંજાબની સંધિ થશે ને ત્યારે શીખોનો હાથ ઊંચો રહેવાનો છે. અને આપણે કહીશું, ભાઈ સાહેબ સંધિ કરો ને, હવે માની જાઓ ને, હવે માની જાઓ ને, કારણ કે સામે શક્તિ છે, અને શક્તિ છે એટલે, અને શક્તિ શાની શક્તિ છે? બલિદાનની શક્તિ. કેટલા માથા વઢાયા છે, એક ઘર એવું નથી કે જે ઘરમાંથી કોઈ જુવાન છોકરો મર્યો ના હોય, એની આંખ ત્યાં ધક 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 થઈ રહી છે. આપણે કંઈ જાણતા નથી અહીંના માણસો, એવું એક ઘર નથી, અને આગ છે ને એમાંથી એક શક્તિ ઊભી થઈ છે. એટલે એક પ્રજા તો એવી હોય કે અત્યાચાર સહન કર્યા કરે, એક એવી હોય કે સામી થાય. એટલે બારવટિયામાં મોટાભાગે તમે જોજો તો એ લોકો બારવટિયા થયા કે જે અત્યાચારને સહન ન કરી શકે. એક
એક બીજી વાત તમને કહું છું, જીવનમાં નિરાશાના કેન્દ્રો ઘણા હોય તો ભલે રહે. તમે શાળાઓથી નિરાશ થયા, કોલેજોથી નિરાશ થયા, પોસ્ટ ઓફિસથી નિરાશ થયા, રેવન્યુ ડિપાર્ટમેન્ટથી નિરાશ થયા, પોલીસથી નિરાશ થયા, મંત્રીઓથી નિરાશ થયા, ભલે થયા. ચારે તરફ નિરાશાનું વાતાવરણ હોય તો ભલે હોય, પણ એક ન્યાયાલયથી નિરાશ પ્રજાને ના થવું જોઈએ. ન્યાયાલય ના ભ્રષ્ટ થવા જોઈએ, બાકી બધું ભ્રષ્ટ ભલે થતું હોય તો, પણ જો ન્યાયાલય ભ્રષ્ટ થઈ જાય હવે કંઈ રહે ખરું? ન્યાયાલય જો ભ્રષ્ટ થઈ જાય આ તો પ્રજાને ન્યાય આપે હિંમત છે કે અમે ન્યાય કોર્ટમાં જશું? એટલે પેલા જ કહે કોર્ટમાં તો અમારો જ માણસ બેઠો છે, જજોની કોર્ટમાં જવું હોય તો. હવે જે ન્યાયાધીશો નિમણૂક થાય છે ને, એ નિમણૂક કરવામાં જે કમિટી નિમી છે ને, એ અમે જ બધા એમાં બેઠા છીએ, ને અમે જ અમારા જ વિણેલા ખાસ કરીને માણસો ગોતી ગોતીને એમાં મૂક્યા છે. એટલે પ્રજા નિરાશ થઈ જાય, નિરાશાનું છેલ્લું પગથિયું છે. એટલે પછી બારવટિયા થયા, બારવટિયા તો થયા, હાહાકાર મચાવી દીધું. હાહાકાર, માથું એક એનું માથું લાવે એને આટલા હજાર ઇનામ, આટલા હજાર ઇનામ, આટલા હજાર ઇનામ. બન્યું એવું કે દરબારના ત્યાં કોઈ માણસ મરી ગયું, કોઈ ખાસ અંગત માણસ મરી ગયું, અને એની કાણ મોકાણના પ્રસંગે ખબર પડી પેલા જોગીદાસને કે મારે જવું પડશે. લોકોએ સાથેના માણસોએ કહ્યું ના જવાય, તારા માથા ઉપર તો આટલા હજારોનું ઇનામ, ના જવાય. એને કહ્યું ના હું જઈશ, પાણી છે, વટ પાણીમાંથી નીકળતો હોય છે અને પાણીનો ઇતિહાસ સર્જાતો હોય છે. પાણી એટલા માટે તો આપણે કહીએ છીએ કે આ આ તલવારમાં પાણી છે કે નહીં, કે લોખંડ છે, બાકી પાણી નથી. એને કે હું જઈશ, કોણ આટલું સાહસ કરી શકે, કોણ આટલી હિંમત કરી શકે, હું જઈશ, મારું જે થવું હોય, પણ હું મારા મારા કુટુંબનો જે વ્યવહાર છે વ્યવહારને હું નહીં બગડવા દઉં. મારી તમને એક ખાસ ભલામણ છે, લગ્ન પ્રસંગે ના જવું હોય તો ના જજો, બંગલાનું વાસ્તુ થતું હોય ને એ ટાઈમે ના જવું હોય તો ના જજો, પણ તમારા સંબંધીઓમાં કોઈ માણસ મર્યું હોય ને તો મૃત્યુ પ્રસંગે હજાર કામ પડતા મૂકીને પણ જરૂર જજો. એથી વધારે હું તમને કહું છું કે કોઈ ટાઈમે તમારો મિત્ર રહ્યો હોય, કોઈ ટાઈમે તમારો સાથી રહ્યો હોય, અને પછી કંઈ પ્રસંગવશ કદાચ વિરોધ થયો હોય ને દુશ્મન બની ગયો હોય, તો એવા મિત્ર દુશ્મન, મિત્રમાંથી દુશ્મન થયેલો માણસ હોય એના ત્યાં પણ જો મૃત્યુનો પ્રસંગ આવ્યો હોય તો મૃત્યુના પ્રસંગે વગર બોલાવે પહોંચી જાય. આનાથી વધારે ઊંચામાં ઊંચી કોઈ સંસ્કારિકતા કે ઉદાહરણ, પાગડા પહેરેલા મોટા ઉપર આમ ઓઢેલું લાઈન સર બેસી ગયા, એમને એમ કે મને ઓળખશે નહીં કોઈ, બધા સરખા જ દેખાય, કેટલાય આવતા હોય, મોટા પુરુષને ક્યાં બધાનું ધ્યાન રહેતું હોય. લાઈન સર બેસી ગયા, જ્યાં જોગીદાસ પાસે આવ્યા જોગીદાસ રડવા માંડ્યા. ઠીક, બીજી વાત કહું છું, માણસના હૃદય છે ને એના બે રૂપ છે, જેમ બાંધ હોય ને નદી ઉપર બાંધેલો બાંધ, એક માટીનો બાંધ હોય, એક કોન્ક્રીટનો, સિમેન્ટ કોન્ક્રીટથી બાંધેલો બાંધ. જે માટીનો બાંધ છે ને એ બહુ જલ્દી તૂટી જાય, બહુ જલ્દી સાંધી જાય, ગાબડું પડ્યું, 200 ટોપલા લાઈન નાખો એટલે બાંધ હતો એવો ને બહુ જલ્દી તૂટી જાય, બહુ જલ્દી સંધાઈ જાય. ઘણા માણસો તમે જોજો એમના હૃદયના બાંધ માટીના હોય છે, કે એમને રડતા વાર નહીં ને હસતા વાર, તમે દિવસમાં 10 વાર કહો તો આંખમાં આંસુ લાવી બતાવે, ડબડબ 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 10 વાર તમે કહો જ્યારે જુઓ ત્યારે, અને 10 વાર કહો તો હસવાય લાગે. કેટલાક માણસોના હૃદય ઉપર માટીના બાંધ નહીં પણ કોન્ક્રીટના બાંધ હોય છે, એ તૂટતા નથી હોતા. લાખોનું નુકસાન થાય, પત્ની મરી જાય, પતિ મરી જાય, ભાઈ મરી જાય, અનર્થ થાય, એ બાંધ તૂટતા નથી હોતા. પણ જો તૂટે ને
દસ ટોપલાથી સાંધવાના નથી, કે ના માટીના દસ ટોપલા નાખી દો, પછી દસ ટોપલાથી એને સાંધી ના શકાય. આ જોગીદાસનો સિમેન્ટ કોન્ક્રીટનો બાંધ તૂટી ગયો ને, કોઈ દિવસ નહીં તૂટે. જેના રોજ તૂટે છે એમને તો શું કહેવાનું જોતું, એ તો ઠીક છે. તો છાના જ ના રે, છાના જ ના રે, છાના જ ના રે. પછી દરબારે જાતે ઉપર માથા ઉપર હાથ મૂકીને કહ્યું, જોગીદાસ જોગીદાસ છાનારો, અને ઉભો થઈ ગયો, પકડી ગયો, ઉભો થઈ ગયો. દરબારે કહ્યું, નહીં હો, આજ તો તમે મારા મહેમાન છો, બારવટિયા નથી, આજ તમે મહેમાન છો. જો તમારી ખાનદાની છે કે મારા આવા દુઃખના પ્રસંગે માથાની પરવા કર્યા વિના આવીને તમે મારા ત્યાં દુઃખના પ્રસંગે આંગણે આવ્યા છો, તો તમે આજ મારા મહેમાન છો, સાથે બેસીને જમવાના, અને મારા માણસો ઠેઠ તમને ડુંગરામાં મૂકી આવશે. કાલથી બારવટું તમારું શરૂ, કાલથી મારી પોલીસે શરૂ, પણ આજ તો તમે મારા મહેમાન છો. તો હું ઘણી વાર લોકોને કહું કે આ બારવટિયા જે થયા, એ બારવટિયાને પણ મૂલ્યો હતા કે નહીં, એટલે તેમના રાસડા ગવાય છે, એટલે એમના ગરબા ગવાય છે. જાન આવતી હોય ને બારવટિયા ફરી વળે, બધી જાનડીઓ પોતાના સોનાના દાગીના વરરાજાને પહેરાવી દે, એટલે કન્યા હોય ને એને પહેરાવી દે, અને પેલો બારવટિયો હોય એને કહી દે વરરાજાને કે તું એક તરફ ઉભો થઈ જા, તને નહીં લૂંટું, બીજાને લૂંટીશ, બાકી બધાને લૂંટી દે, પણ વરરાજાના ઉપર આંગળી ના અડાડે. એના મૂલ્ય ખરાક નહીં, એનું કઈ મોરલ ખરું કે નહીં? હવે તો દશા એ છે કે ચુડેલ એક ઘર છોડે, પણ આ બધા એક ઘર છોડે તો આવી બને. અમે કઈક ઓફિસમાં કામ કરાવવા જઈએ, આ તમારી લોક ભારતી જે ભવિષ્યના ભારતનું ઘડતર કરે છે, એને કંઈક કામ કરાવવાનું હોય ઓફિસમાં, તો મનુભાઈને પૂછી જોજો કે ચુડેલનો આદર્શ ઓફિસવાળા પાડે છે ખરો? ચુડેલે એક ઘર તો છોડે, ભાઈ આ ઘર નહીં, આ તો ફકીર છે, આ બાવો છે, આ બામણ છે, ફલાણો છે, એક ઘર છોડી દો આપણે. દુષ્કાળ રાહતના પૈસા, પેલા દુષ્કાળ રાહતનું કાર્ય કર્યું હોય ને, એના પૈસા મંજૂર થયા, અટકાવી જ રાખ્યા, આટલા ટકા આપો તો આપીએ, આટલા ટકા આપો તો આપીએ. મેં કહ્યું રાખતાર પાસે જ્યાં નથી લેવા, હવે નથી લેવા એવું કહેનારા નીકળે કેટલા, અને પછી ક્યાંય ખરાક. તમારે તો 200-500 ઢોરા વધારે લખવા હોય તો લખજો ને, બધું તમારે જેટલી ખાના પૂર્તિ કરવી હોય એટલી કરજો ને, કશો વાંધો નહીં. ભારત આ રીતે, ભારતનું પતન આ રીતે થયું છે. આઝાદી એ શિખર, અને આઝાદીની સાથે જ તરેટી શરૂ થઈ છે. જે અંગ્રેજોએ જે મોરલ રાખ્યું હતું, અંગ્રેજોએ જે એક વહીવટ વ્યવસ્થા પોલીસ તંત્રથી માંડીને બધા તંત્રોમાં એક રાખેલી, એ દિશામાં જુઓ તો તમે તરેટીમાં પહોંચ્યા છો. બાકી આપણે આઝાદ છીએ, નાગરિક છીએ, એમાં કોઈ શંકા નથી. તો આ મુદ્દો મારે એ કહેવો છે કે વ્યક્તિની સાથે વિરોધ નથી, વિરોધ કોની સાથે છે? વલણની સાથે વિરોધ છે, ને વલણની સાથે વિરોધ છે એટલે વ્યક્તિ સાથે. મારે એને મનુભાઈના વિચારો જુદા હોય તો એ વિચારોના સાથે વિરોધ છે, પણ મનુભાઈ સાથે નહીં, મારી સાથે નહીં. અને હું તો તમને એક ખાસ ભલામણ કરું છું, ખાસ ભલામણ કરું છું, તમારે જો તમારા વિચારોને સતત રિફાઇન કરતા રહેવું હોય તો વિચારોનો વિરોધ કરનારો થોડો વર્ગ તમારો રહેવો જ જોઈએ. જો મિયાની ચાંદે ચાંદ કરનારા બધા નીકળ્યા ને, વાહ 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 વાહ, જો મિયાની ચાંદે ચાંદ કરનારા બધા નીકળ્યા તો તમે સાહિત્યકાર તો થઈ શકશો, પણ અલ્પજીવી, ચિરંજીવી નહીં, અલ્પજીવી. તમારા મરતા પહેલા તમારા વિચારો મરી જશે, કારણ કે એમાં દોહળ ભર્યો છે, રિફાઇન નથી થયા. અને રિફાઇન કરવાનું કામ તમારું નથી, એ તો વિરોધીઓનું કામ છે. એટલા માટે લોકશાહીમાં વિરોધ પક્ષ હોય છે, પક્ષને રિફાઇન કરવા માટે. એટલે વિરોધી તો હોવા જ જોઈએ, વૈચારિક વિરોધ તો હોવો જ જોઈએ, એનો કોઈ એમાં સામે એના સામે કશો વિરોધ નથી, પણ વ્યક્તિનો વિરોધ ન હોવો જોઈએ. મુશ્કેલી આ થઈ કે વિચારોનો વિરોધ, કારણ કે વિચારો જ નથી, અહીં તો વ્યક્તિનો વિરોધ છે. તમે મારા માટે પેલું બોલ્યા હતા ને કે હવે હું તમારે ત્યાં દરોડો પડાવીશ, હવે હું તમને નોકરી નહીં મળવા દઉં, હવે હું તમને જંપીને બેસવા નહીં દઉં, હવે હું તમને પ્લેન ચૂકવાવી દઈશ, હવે તમને હું ટ્રેન ચૂકવાવી દઈશ,
હવે હું રેલવેના ફાટક બંધ કરાવી દઈશ. આ કયો વિરોધ છે? વ્યક્તિનો છે ને કે વલણનો છે? અને વ્યક્તિનો વિરોધ છે એ અસ્વસ્થ પ્રજાનું નિર્માણ કરે છે. અને એમાં એ જેટલી ઊંચી કક્ષાથી થતો હોય છે એટલું ભયંકર. આ રેડિયો સ્ટેશન કે ટીવી સ્ટેશન છે ને, એનો ટાવર જેટલો ઊંચો કરો એટલી પ્રસારણ ક્ષમતા વધતી જાય. હું બોલું તો પણ એ સુધી સંભળાય, ને પેલો ઊંચો ટાવર હોય ને બોલે તો આખા આખા ભારતમાં સંભળાય. આપણામાં મોટા નેતાએ ફાટક બંધ કર્યું તો આપણે બીજું કઈ નહીં તો બારી તો બંધ કરો, બારણું તો બંધ કરો. આદર્શો આ રીતે તૂટી પડતા હોય છે. એટલે ગાંધીજીના જીવનમાંથી આ એક ખાસ વાત તમે ગ્રહણ કરજો. અંગ્રેજોના એ વિરોધી, પણ અંગ્રેજ વ્યક્તિના વિરોધી નહીં. એમણે લખેલું છે કેટલા અંગ્રેજો મારા મિત્રો છે, કેટલા અંગ્રેજોએ મને મદદ કરી છે દક્ષિણ આફ્રિકાની અંદર. એમને બચાવનાર અંગ્રેજો છે, મારનારે અંગ્રેજો છે, જેલમાં નાખનારે અંગ્રેજો છે, અને એમનો પક્ષ લેનાર પણ અંગ્રેજો છે. ફિનિક્સ આશ્રમ છે, એ ફિનિક્સ આશ્રમની મહિમા વધારનાર પણ ગોરી ચામડી છે. એટલે ગાંધીજીએ એક અંગ્રેજો અંગ્રેજ વિરુદ્ધ એક કોમવાદ ઉભો ના કર્યો. અંગ્રેજોને જુઓ ત્યાંથી મારો, અંગ્રેજોને જુઓ ત્યાંથી મારો, જેવો આજકાલ કોમવાદ ઉભો કરવામાં આવે છે, એવો વિરોધ ઉભો ના કર્યો એમણે. અને અંગ્રેજોએ પણ સામે એ રીતે, અંગ્રેજ ન્યાયાધીશ હોય પણ ગાંધીજી કે કોઈ કાર્યકર્તા નિર્દોષ હોય તેને નિર્દોષ છોડી મૂકવાનો, આંખ મીચીને જજમેન્ટ નહીં આપવાનું. કે કોઈ પણ ઇન્ડિયન જુઓ એટલે જજમેન્ટ આપી જ દેવાનું, પહેલેથી જ નક્કી કરેલું જજમેન્ટ આપે એવું નહીં. અને એવું ન હોવાના કારણે આટલા વર્ષો પછી પણ અંગ્રેજોની એક છાપ આપણા ઉપર છે, એની સોસાયટીની, એના આચારોની, એની એના મોરલની, એની પ્રામાણિકતાની, એના વચનની, એના ટાઈમની, એ બધી છાપો આપણા ઉપર છે. દુશ્મનના પણ આપણે વખાણ કરીએ છીએ. તો સજ્જનો, શિક્ષણના એટલે વિદ્યાના કેળવણીના બે પાસા છે, અને બે પાસામાંનું એક પાસું છે ઘડતરનું પાસું. અને ઘડતરનું પાસું મેં જેમ કહ્યું એમ, એ ઘડતરના પાસામાં પ્રજા એટલી મહાન બને, શરીરથી મહાન બને શારીરિક રીતે. મેં જે તમને કહ્યું હતું કે અલ્પસંખ્યકોએ રાજ્ય કર્યું, એટલા માટે અલ્પસંખ્યકોએ રાજ્ય કર્યું કે અમે એની ભૂમિકા તૈયાર કરી આપી. તમારે દુબળી પ્રજા જોઈએ ને, એક તમાચો મારો તો ગબડતું ગબડતું જાય પણ એ પડે એવું, એવી પ્રજા જોઈએ ને. એક સિપાહી આવે ને આખું ગામ ધ્રુજી ઉઠે એવી પ્રજા જોઈએ ને, એ અમે પૂરી કાઢશું. અમે શારીરિક રીતે લોકોને મારી નાખ્યા, ન ખવાય ન ખવાય ન ખવાય ન ખવાય. હું પશ્ચિમમાં જઉં, કોલેજ હાઈસ્કૂલ સ્કૂલ લઈને બહાર બેસી રહું, અને પછી જ્યારે સ્કૂલ છૂટે છોકરા જોઉં તો લાલ ગલો લાગ્યો, ગાલો એવા સરસ, આંખો આંખો આમ ભરાવદાર, સાયકલ ઉપર કેમ તેમ સળસળાટ જતા હોય. એ 7-8 વર્ષનું છોકરું પણ એની લાઈન જ ચાલતું હોય, લાઈન સર એને એને એમની વચ્ચે ચાલો ઘોંઘાટ કરો અટકાવી દો એવું નહીં. એકવાર હું બ્લેકપુલ ગયેલો, ઇંગ્લેન્ડમાં એક બ્લેકપુલ નગર છે દરિયા કિનારે, અને ત્યાંની રોશની બહુ જોવાલાયક છે. તમારા માનવામાં કદાચ નહીં આવે પણ તમારું ધુવારણ જે છે ત્યાં 600 મેગાવોટ વીજળી ઉત્પન્ન થાય છે. એટલા 2-3 ધુવારણના વીજળી મથકો મળી અને જેટલી વીજળી પેદા કરે એટલું એ લાઇટિંગમાં કરે છે. 7-8 કિલોમીટર સુધી એટલી બધી લાઇટો, એટલી બધી લાઇટો, એટલી જાત જાતની લાઇટો તમે એને જોયા છો. હું કહેલો, હવે બન્યું એવું કે હું જઈ રહ્યો છું, સામેથી કોલેજના 8-10 છોકરા છોકરીઓ આવી રહ્યા છે, એકબીજાના હાથમાં હાથ છે અને એ લોકગીત ગાતા ગાતા આવી રહ્યા છે. અને હું ગભરાઈ ગયો કે એ ફસાઈ ગયા, આખો ફૂટપાથ છે ને એ એમનાથી ઘેરાઈ ગયેલો છે, ભૂલ મારી છે, કારણ કે હું રોંગ સાઈડમાં જઈ રહ્યો છું, એ એમની સાઈડમાં આવી રહ્યા છે, હું તો ઉલટી સાઈડમાં જઈ રહ્યો છું. પુષ્કળ ભીડ છે, મેળો ભરાય એટલી બધી ભીડ છે. એ 8-10 છોકરાઓ એમની મસ્તીમાં લોકલ ગીત છે, એ લોકલ ગીત ગાતા ગાતા આવી રહ્યા છે. મેં કહું હમણાં મને ઘેરી વળશે અને આ મારા કપડાં, આ મારા દેદાર, આ જોઈને કંઈ તીખડ કરશે, કંઈ મશ્કરી કરશે, કંઈ મજાક કરશે.
લે હું ચિંતામાં પડી ગયો અને એ ઝડપથી આવી રહ્યા છે, એકદમ ધડ 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 આવી રહ્યા છે. 5-7-10 ફૂટ એ દૂર રહ્યા અને હું વિચારમાં પડી ગયો, એકદમ ઉભો રહી ગયો કે આમે જવાનો રસ્તો નથી, આમે જવાનો રસ્તો નથી. પણ જ્યાં મારી નજીક આવ્યા વચ્ચેના માણસે હાથ છોડી દીધો અને બે મને રસ્તો આપી દીધો, પાછળ જઈને આમ પાછો હાથ પકડી લીધો, હું આગળ ચાલતો થઈ ગયો. ના મારી મશ્કરી કરી, ના કોઈ તીખડ કર્યું, ના કોઈ ખડખડાટ હસ્યા, એમાંનું કશું જ નહીં. અને મને એમ થયું કે આને સલામ કરવી જોઈએ, આને પ્રણામ કરવા જોઈએ. જો મારા દેશના વિદ્યાર્થીઓની વચ્ચે હું ફસાઈ ગયો હોત તો, જો મારા દેશના વિદ્યાર્થીઓની વચ્ચે હું ફસાઈ ગયો હોત તો મારે હનુમાનનું નારિયેળ માનવું પડ્યું હોત કે હે હનુમાન દાદા, આમાંથી જો રંગે ચંગે મને પાર પાડશો તો હું ચોટીવાળું નારિયેળ તમને એક વધેરીશ. આ બેયનો ડિફરન્સ, આ બંનેનો ફરક. એટલે તમને શારીરિક રીતે મારી નાખવામાં આવી, તમને વૈચારિક રીતે મારી નાખવામાં આવી. તમારું મસ્તિષ્ક છે ને, અમે સતત નિરાશાવાદી વાતો સંભળાયા. અરે આ તો કલયુગ છે, કલયુગમાં તો આવું જ રાજ્ય ચાલવાનું, હજુ તો આનાથી વધારે ખરાબ યુગ આવવાનો છે, હજુ તો મ્લેચ્છનું રાજ થવાનું. હમણાં મને એક માણસ મળ્યો, મને કે મહારાજ ભાગવતમાં લખેલું બધું સાચું પડે છે. હો કે શું સાચું પડે છે? કે જો આ પહેલાના રાજા આ થશે, પછી આ થશે, બધા રાજા થયા અને પછી પાછું લખ્યું છે કે વચ્ચે છે તે નમુસિયાનું રાજ આવશે એમ. કે અર્થ સમજી ગયા? હું એનું વધારે વર્ણન વિવેચન નહીં કરું એમ કે આ વચ્ચે જે રાજ આવ્યું ને, આ નમુસિયાનું રાજ આવ્યું એમ. વાહ. અને પાછું લખ્યું છે કે વરી પાછું એ નમુસિયાના રાજ પછી પાછા મ્લેચ્છનું રાજ આવવાનું છે. હવે મગજ અમે જ ઘડ્યા છે ને, એટલે એ પહેલેથી તૈયાર છે કે મ્લેચ્છો આવે, રાજ કરે, અમે ટેક્સ ભરવા તૈયાર. કારણ કે ભાગવતમાં લખ્યું છે, કારણ શાસ્ત્ર ખોટા હોય, ભાગવતમાં લખ્યું છે. પ્રજાના મસ્તિષ્કને મારી નાખવાનું કામ કર્યું. અહીંયા જે અધ્યાત્મ એટલે છેડાનું અધ્યાત્મ, હું ગીતાના અધ્યાત્મની વાત નથી કરતો, છેડાનું અધ્યાત્મ નીકળ્યું ને, એ નિષ્ક્રિય, નિરીહ, ઈચ્છા નહીં, મહત્વાકાંક્ષા નહીં, કંઈ કરી બતાવવાનું નહીં, વધારેમાં વધારે કેમ નિષ્ક્રિય રહી શકાય એ તરફનું નીકળ્યું. એટલે તમારું માઇન્ડ મારી નાખ્યું, તમને મહા કંઈ કરવાની ઈચ્છા જ ના થાય. ચાલો આપણે સિકંદર બનીએ. નહીં, સિકંદર થઈને શું કરશો? અંતે તો મરી જ જવું છે ને. નેપોલિયન મરી જ ગયો ને, અને રાજા રાવણે મરી જ ગયો ને, એમ ત્યારે ન મરે એવું કંઈક કરો કે હા એ આત્મા એમ. કે બસ એ તમને શીખવાડીએ, કદી મરે જ નહીં. એવી એક ભ્રાંતિ ઊભી કરી છે, એવી એક ભ્રાંતિ ઊભી કરી છે. પરમ સુખ, અનંત સુખ, શાશ્વત સુખ, આ ભ્રાંતિ શબ્દો છે. મારી વાત તમને અત્યારે ગળે નહીં ગળે ઉતરે. સુખ કદી પણ ક્ષણિક વિના હોય જ ન શકે, હંમેશા સુખ ક્ષણિક જ હોય. શાશ્વત સુખ કદી હોય જ, જ્યારે પણ સુખ હોય ત્યારે ક્ષણિક જ હોય. પણ આ ફિલોસોફીની વસ્તુ છે અને ઝટ દઈને તમારા મગજમાં આ વાત નહીં ઉતરે. માનો કે એક રસગુલ્લું છે, એ ખાવામાં તમને સ્વાદ આવે છે. હવે તમારા મોઢામાં એ રસગુલ્લું મૂકી રાખવામાં આવે તો 2-3 દિવસ સુધી મૂકી રાખો, સુખ મળશે? એ ક્ષણિકતા જ સુખ છે. કોઈ પણ સુખ એ ક્ષણિકતાના સાથે સુખ બંધાયેલું છે. પરમ સુખ, શાશ્વત સુખ. મેં કહ્યું શું શાશ્વત સુખ એટલે શું? કે મોક્ષ શીલા જૈનો એમ અમે બધા કહીએ. મોક્ષ, મોક્ષમાં શું કે બીજું કઈ જ નહીં, આપણા સિવાય બીજું કઈ હોય જ નહીં. હવે તો ગમતું હશે. હવે તમે જ વિચાર કરો કે જ્યાં મારા સિવાય બીજું કશું હોય જ નહીં, કંઈ કરવાનું ના હોય, કોઈને જોવાનું ના હોય, બોલવાનું ના હોય, કોઈ એક્ટિવિટી ના હોય, તો હવે એ તો તમને કેટલા દિવસ ગમે? આ હોલમાં તમે અમને બેસાડી રાખો, હોલમાં હું કેટલા દિવસ બેસી છું? એટલે પેલા દયારામને લખવું પડ્યું, વૈકુંઠ વાલું રે, વ્રજ વાલું રે, વૈકુંઠ નહીં આવ, વ્રજ વાલું રે, વૈકુંઠ નહીં આવ. કઈ ત્યાં બીજું કામ જ નથી, કશું કામ જ નથી, કઈ કામ નહીં, બીજો માણસ જ. એક શિલાના એક કાણામાં જઈને બેસી ગયા ત્યાં સુધી અનંત કાળ. પણ અહીં બેઠા બેઠા કરવું શું? હવે કંઈક તો વિચાર કરો. સુખ તો હંમેશા ક્ષણિક જ હોય, અને સુખ ક્ષણિક હોય એટલે દુઃખ ક્ષણિક હોય.
જો સુખ શાશ્વત હોય તો દુઃખ પણ શાશ્વત થઈ જાય. તો દુઃખની શાશ્વતતાને તમે અટકાવી ના શકો, પણ સુખ ક્ષણિક છે એટલે દુઃખ ક્ષણિક છે. પ્રત્યેક સુખ ક્ષણિક છે, પણ એ અક્ષણિક સુખ છે ને એ બધાને લાત મારો. અને શાશ્વત સુખ, પરમ સુખ, પરમ સુખ એટલે લોકો છે ને હાથનો ગોળ પડતો મૂકીને કુણીના ગોળ તરફ વળી, હાથનો ગોળ છે ફેંકી દીધો અને કુણીના ગોળ તરફ. અને એ જો શાશ્વત સુખ જોઈતું હોય તો આ ક્ષણિક સુખ આપનારી પત્નીનો ત્યાગ કરો, પૈસાનો ત્યાગ કરો, ઘરનો ત્યાગ કરો, કુટુંબીઓનો ત્યાગ કરો. આ તો બધા તમારા પરમ સુખના વૈરી છે. હવે પેલા અલ્પસંખ્યક રાજ કરનારાઓને આવું જ જોઈએ કે આ બહુ સારું કામ કર્યું, કે તમે માઇન્ડ મારી નાખ્યું, હવે આ પ્રજા તો કદી સામે થવાની છે, એ તો મસ્તિષ્કથી મરી ચૂકેલી પ્રજા છે. વિદેશીઓને રાજ કરવા માટે પ્રજાની જે જે દુર્બળતાઓ જરૂર હોય એ બધી દુર્બળતાઓ આડકતરી રીતે અમે પૂરી પાડી દીધી. પરદેશીઓ ઈચ્છે કે આ પ્રજામાં કોઈ શસ્ત્રધારી ના બને, કોઈ તલવાર રાખનારો તલવાર રાખશે તો સામે થશે, કોઈ શસ્ત્રધારી ના બને. એટલે અમે જ લોકોને સમજાવી દીધું કે આ શસ્ત્રો તો મહાપાપ, એ રખાય જ નહીં. લોકોએ આપોઆપ શસ્ત્રો છોડી, એટલે હવે એક સિપાઈ આવીને આખા ગામને મારે ને શું કરાવી દીધું. તમે રોડ ઉપર જજો, કોઈ ડ્રાઈવરને પૂછજો, ટ્રક આવતી હોય એટલે આરટીઓ ઉભા હોય ને, અહીં કોઈ બેઠા નથી ને પાછળ, આરટીઓ ના માણસો ઉભા હોય ને, એ ટ્રક વાળાને ઉભી રાખો ઉભી રાખો ઉભી રાખો, બધી ટ્રકો ઉભી રખાવે ને પછી પેલો પ્રાઇવેટ ટેક્સ વસૂલ કરે. આપણા ત્યાં ત્રણ પ્રકારના ટેક્સ છે, સરકારી ટેક્સ, સરકારી માણસોનો પ્રાઇવેટ ટેક્સ અને ગુંડા ટેક્સ. આમ આમ ગણીએ તો અમારો ટેક્સ ચોથો પાછો જુદો. આવો ગણેશ ચતુર્થી કરવી છે, પૈસા આપો, દશેરા કરવા છે, પૈસા આપો, ઈચ્છા ના હોય તો આપવા જ પડે. એટલે બધા એક ટ્રકવાળા ઉભી રાખે ને પછી પૈસા લઈ જાય. પણ સરદારજીની ટ્રક હોય, શીખની ટ્રક હોય, એટલે પેલા આરટીઓ એને ના રોકે ને પેલો રોકે તો ઉભો ના રહે. આ ડ્રાઈવરો મને કહે સરદારજીની ટ્રક હોય તો ના ઉભી રાખે. મેં કહું કેમ, એમ સરદારજીને કોઈ સ્પેશિયલ પ્રમાણપત્ર આપેલું છે કે ના, એની દાઢી જોઈએ ને એટલે જ પેલો કહે જાઓ જાઓ જાઓ. કેમ? કારણ કે એનું ઘડતર એક એવા માસ્ટર બીબાથી થયેલું છે કે જે બીબો તરત પ્રતિકાર કરે છે, પ્રતિકાર કરે છે એટલે બે ચાર વાર ચમત્કાર બતાવ્યા એટલે એને જવા દે છે. સજ્જનો, મારે બે પક્ષ કહેવાતા પણ મેં ઘણો ટાઈમ લઈ લીધો, અને ઘણો ટાઈમ લીધો એટલે હવે હું વધારે કંઈ નહીં કહું, બીજો પક્ષ નહીં કહું. પણ આટલો જ પક્ષ છે કે શિક્ષણના ક્ષેત્રમાં એટલે કેળવણીના ક્ષેત્રમાં જે નિરાશા છે એ નિરાશા ઘડતરના પક્ષમાં છે, અને ઘડતરનું કામ માતાથી માંડીને પિતાથી માંડીને ધર્મગુરુથી માંડીને શાળા અને મહાશાળાઓ સુધી અને દિલ્હીની લોકસભા અને રાજ્યસભા સુધી, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ સુધી દરેકના દ્વારા થતું હોય છે. આ બધાના ઘડતર જો વ્યવસ્થિત ન થયા હોય તો તમે તમારા છોકરાઓ પાસે, આવનારી પેઢી પાસે એક એક ઉચ્ચ નાગરિક, એક મહાન પ્રજા તરીકેની આશા રાખી શકાય નહીં. હું ઈશ્વરને પ્રાર્થના કરું કે જે નિમિત્તે આપણે આ ઉત્સવ ઉજવી રહ્યા છીએ, અને ભાઈ શ્રી મનુભાઈ, નાનાભાઈ ભટ્ટ અને એવા બીજા ઘણા ઘણા કાર્યકર્તાઓ, ઘણાના નામ મને ખબર નથી, જેમણે અહીંયા પોતાનું તપ કર્યું છે, પલાઠી વાળીને જે બેઠા છે, શરૂઆતમાં આ જગ્યાએ કેટલી અડચણો હતી, કેટલા વિઘ્નો હતા, પ્રજા પોતે પણ એમના એમની એમની પ્રવૃત્તિને સમજી ન શકે એવી બધી પરિસ્થિતિમાં પોતાનું નિર્માણ, આ આખી વિશાળ વટવૃક્ષનું નિર્માણ કર્યું. આમાંથી ત્રણ ત્રણ પેઢીના વિદ્યાર્થીઓ પેદા થયા, અને એક મૌન રીતે, કોઈ આડંબર નહીં, કોઈ દોડ નહીં, કોઈ દેખાવ નહીં, કોઈ પ્રદર્શન નહીં, મૌન રીતે એક નિર્માણનું કાર્ય થઈ રહ્યું છે. તો એના વાર્ષિક ઉત્સવ નિમિત્તે મારે આવવાનું થયું. આપને સૌને જોઈને આનંદ થયો. પરમેશ્વરને હું પ્રાર્થના કરું આ સંસ્થા ફળે, ફૂલે, વિકસે, અને જે ધ્યેયથી, જે નિષ્ઠાથી, જે આદરથી, જે ધારણાથી એની સાધના કરે છે એ સાધના વધુ ને વધુ તીવ્ર થાય અને દેશને સુઘડ બનાવવામાં પોતાનો મોટો ફાળો આપે એવી પરમેશ્વરને પ્રાર્થના. આભાર, ધન્યવાદ, હરિ ઓમ.
છે. બીજા બે છે એ માત્ર માનવ સમાજ સાથે જોડાયેલા તત્વો છે. એ વાત કઈ પૂરી વાત કરી દઈશ. ચોથું તત્વ છે એ લાગણીનો છે. ચેતના ક્યાં રહેલી છે? લાગણીમાં. કોઈ ડોસો આત્મહત્યા કરતા જોયો તમે? ભાગ્યે જ કદાચ કોઈ એકાદ નીકળી જાય, નીકળી જાય. જુવાની જ આત્મહત્યા કરવાના, કારણ કે જુવાવસ્થામાં લાગણીનું પ્રમાણ વધારે જોરમાં હોય. વૃદ્ધાવસ્થામાં તો બધું છે ને, ઘડી 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 ઘડીને બધું આમ રીઢું થઈ ગયું હોય. વૃદ્ધાવસ્થામાં ભાગ્યે જ માણસ આત્મહત્યા કરે, પણ જુવાનિયા આત્મહત્યા કરે. અને જુવાનિયામાં કોણ જુવાનિયા આત્મહત્યા કરે? તમે જોજો કાંકરિયામાં જે છોકરો દર વર્ષે પહેલો પાસ થતો હોય, ફર્સ્ટ ક્લાસ થતો હોય, એ જ છોકરો આત્મહત્યા કરે. જે દર વર્ષે ફેલ થતો હોય એ કદી આત્મહત્યા ના કરે, એને તો ખબર જ હોય. રિઝલ્ટ આવ્યા પહેલા જ એને ખબર હોય, તો પાન ખાઈને ફરતો હોય કે આપણે ખબર છે કે આપણું રિઝલ્ટ શું આવવાનું છે, એ કદી આત્મહત્યા ના કરે. એટલે ગીતામાં એક વાક્ય લખ્યું છે, સંભાવિતસ્ય ચા કીર્તિર મરણ અતિરિચ્યતે. તમારા સમાજમાં જે સંભાવિત માણસ હોય એને સાચવો, એને સાચવો. કારણ કે એ માણસ છે એ જ કરોડોનો પથ પ્રદર્શક બનવાનો છે. જે પેલા ફેલ થનારા છે, તોડ ટપ્પા કરનારા છે, એને સાચવવાની જરૂર નથી, એ તો સચવાયેલા જ છે. ત્યારે એનું મૂળ ક્યાં છે? લાગણીમાં છે. લાગણી તીવ્ર હોય, માણસની લાગણી છે. માણસ કમ્પ્યુટર નથી. હું તમને એક દાખલો આપું. જો તમને ઇતિહાસમાં રસ હોય તો મેં ઇતિહાસનું પુસ્તક લખ્યું છે. મરાઠાઓએ શિવાજીએ રાજ્ય બનાવ્યું અને શિવાજી પછી તરત જ એમના ઉત્તરાધિકારીઓમાં બે ફાંટા પડી ગયા. મરાઠાઓ છે એ લાંબો ટાઈમ સુધી રાજ્યને સાચવી ન શક્યા. કેમ? રાજ્ય છે એકલા શૌર્યથી સચવાતું નથી, બહાદુરીથી સચવાતું નથી, મુત્સદ્દીગીરી જોઈએ. જો મુત્સદ્દીગીરી ન હોય ને એકલું શૌર્ય હોય તો એ ગાડાના હાથમાં આપેલી તલવાર છે. તલવાર ખરી, ચલાવવાનો ખરો, પણ મગજમાં ગાંઠ પણ છે. જો શૌર્ય ના હોય ને એકલી મુત્સદ્દીગીરી હોય તો એ નમાલાપણું છે. બહાદુરી વિનાનું, બહાદુરી વિનાની મુત્સદ્દીગીરી એ ખટપટો બનવાની છે. ખટપટ ખટપટ, ઉંદર રાત્રે કુડકુડ 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 જ્યારે જુઓ ત્યારે કાપ્યા જ કરે. આમ ધપ્પો મારો એટલે હંતાઈ જાય પાછો, એક તાલી વગાડો એટલે પેસી જાય એના દરમાં. કારણ કે ઉંદરમાં બહાદુરી નથી. બે એને ભેગું જોઈએ, શૌર્ય જોઈએ અને મુત્સદ્દીગીરી જોઈએ. એ કોનામાં હતી? એ પેલા ચિત્પાવન બ્રાહ્મણોમાં હતી, પેશવાઓમાં હતી. પેશવાઓ ચિત્પાવન બ્રાહ્મણ છે. બહુ જ મુત્સદ્દી ને બહુ બહાદુર કો. પેશવા કોઈ યજમાન વૃત્તિ કરનારા બ્રાહ્મણો નથી. એ ગ્રીસ દેશમાંથી આવેલા ગ્રીક પ્રજા છે. એમણે પેશવાઓએ રાજ્ય લઈ લીધું અને પેશવાઓએ બહુ વિસ્તાર કર્યો, ઘણો વિસ્તાર કર્યો, ઠેઠ દિલ્હી સુધી. લશ્કર બધું મરાઠાઓ, સેનાપતિ પેશવા. લશ્કર બધું ભારતીયોનું, સેનાપતિ અંગ્રેજ. આ ભારતની આ ખાસિયત છે, આપણે લશ્કર થઈ શકીએ છીએ, સેનાપતિ નથી થઈ શકતા. બહારનો કોઈ સેનાપતિ જોઈએ. બાકી લશ્કર તમે જુઓ તો રાજપૂતોનું, સેનાપતિ મુસલમાન, મોગલ. પછી અકબર હોય કે બીજો કોઈ હોય, સેનાપતિ મોગલોનો, લશ્કર બધું રાજપૂતોનું. તમે કેમ સેનાપતિ નથી થઈ શકતા? કારણ કે તમે તમારા ભાઈને સ્વીકારી નથી શકતા. આ નહીં, પછી બહારનો ભલે આવે એનો વાંધો નહીં, પણ અમારા ઘરનો નહીં. તમે તમારા ભાઈને સ્વીકારી નથી શકતા. એટલે પેશવાઓએ રાજ્ય લઈ લીધું અને બહુ મોટો વિસ્તાર કર્યો, એટલે દિલ્હી સુધી, ઓડિશા સુધી, મદુરાઈ સુધી. એ પેશવાઓની પરંપરામાં સૌથી બહાદુરમાં બહાદુર એક પેશવા થયો બાજીરાવ. તમે કોઈ વાર પૂના જજો અને રાજવાડા છે, એ રાજવાડાના સામે એનું સ્ટેચ્યુ છે, ઘોડા ઉપર બેઠેલો, ભાલો તાણીને. એટલો બહાદુર. મેં એના ઇતિહાસમાં થોડા ચેપ્ટર લખેલા છે, પણ એના ઉપર હું આફરીન ગયો. આટલી મોટી બહાદુરી સિકંદરમાં ના હોય એટલી બહાદુરી એનામાં હતી. છત્રસિંહ રાજા, એનું રાજ્ય મુસ્લિમોએ લઈ લીધેલું અને બહુ ફજેતી કરેલી. આ પેશવાએ એને મદદ કરીને એનું રાજ્યને પાછું અપાવ્યું. પછી છત્રસિંહે એને એક કન્યા આપી. એ કન્યાનું નામ મસ્તાની. અને મસ્તાની એટલી રૂપાળી, એટલી રૂપાળી, એટલી રૂપાળી કે પાણી પીવે તો ગળામાંથી પાણી દેખાય એટલી પાતળી ચામડી. પાતળી ચામડીનો અર્થ સમજ્યા?
તમે ગાય લેવા જાઓ તો પાતળી ચામડી, ભેંસ લેવા જાઓ તો પાતળી ચામડી, અને બળદ લેવા જાઓ તો પાતળી ચામડી, જાડી ચામડી હોય ને. મને હમણાં ઘણા લોકોએ કહ્યું કે હમણાં હમણાં દેશમાં જાડી ચામડી બહુ વધવા માંડી છે, ખબર નહીં હવે ક્યાં. ભલા થજો, પોતાની જાતને કદી જાડી ચામડી વાળા ના બનાવશો, જાડી ચામડી વાળા કદી ના બનાવશો, પાતળી ચામડી વાળા. જે કોઈ જગ્યાએ રહો ત્યાં સ્વમાનથી રહેવાનું, ગૌરવથી રહેવાનું, અને નહીં તો ખસી જવાનું, નહીં તો તરત જ ખસી જવાનું. અને ખસી જશો તો રહેશો તો લાખના, અને ખસી જશો તો સવા લાખના. જો ખસી જાઓ તો તમે સવા લાખના સરપંચ છો, પણ તમારું માન મર્યાદા અને ગૌરવ હોય ને ત્યાં સુધી રહો તો લાખના, અને એમાં જરાક ઓટ આવે ને ખસી જાઓ તો સવા લાખના. અને એ છતાંય ન ખસો તો પછી કોડીના, પછી છોકરા પેલી કોડીઓ લખોટીઓ રમે ને. ખસવાનો એક સમય આવતો હોય છે અને બેસવાનો એક સમય આવતો હોય છે. જો રામ ખસ્યા ન હોત ને વનવાસ ન ગયા હોત તો તમે જાણો છો એમ એ અયોધ્યાની ગાદી ઉપર બેસીને સુખી ન થઈ શક્યા હોત. એ તો દુનિયાનો નિયમ છે કે તમારે ત્યાં કોઈ મહેમાન આવે અને તમને ખાતરી થાય કે આ રહેવાનો નથી એટલે તમે આગ્રહ કરો છો. તમને ખાતરી થઈ જાય કે આ રહેવાનો નથી, નાના હો રહેવું પડશે, રહેવું પડશે, આમ તે ચાલતું હશે જો એટલી ઉતાર. અને જો તમને ખાતરી થઈ જાય કે આ ખસવાનો નથી તો તમે ઢીલું મળું કરીને બસનો ટાઈમ બતાવો કે હા બસ તો હજુ મળી જશે એમ, કે ઉતાવળ કરો તો મળી જશે એમ. જો રામ વનમાં ના ગયા હોત ને અયોધ્યાની ગાદીએ બેઠા હોત તો એ સુખી ના થયા હોત, ભગવાન ના થઈ શક્યા હોત, તો લોકો જ એમની નિંદા કરત કે જુઓ ને ભરતની ગાદી પચાવી પાડી, કેવા રામ છે, એટલી પાતળી ચામડી મસ્તાની, અને મસ્તાની અને આ પેશવા એ બંનેને એટલો પ્રેમ, એટલો પ્રેમ એના પુશિંગથી, એના પાછળના બ્રેકગ્રાઉન્ડથી બાજીરાવે ઘણું કામ કર્યું, ઘણું કામ કર્યું. યાદ રાખજો, જિંદગીમાં કોઈના અંદર જે પ્રગટે છે ને કોઈના કોઈના પાછળના બ્રેકગ્રાઉન્ડ, કોઈની માં જીજાબાઈના પુશિંગથી શિવાજી બન્યા, રામદાસના પુશિંગથી શિવાજી બન્યા, કોઈની પત્ની કસ્તુરબાએ ગાંધીજીનું નિર્માણ કર્યું, કોઈનો ભાઈ, કોઈનો પિતા, કોઈનો કોઈ ગુરુ, કોઈનો કંઈ, કોઈને કોઈ પાછળથી એને દબાવે, હા આગળ વધ, આગળ વધ. મસ્તાનીએ એટલી મોટી પ્રેરણા આપી અને બંને એકબીજામાં એટલા પુષ્કળ કામ કર્યું, પણ કુટુંબે એને સ્વીકાર ન કર્યો. આ બહારની કન્યા, બીજા ગોરની કન્યા, બીજા નાતની કન્યા આપણા ઘરમાં ક્યાંથી આવી? પેલી રૂઢીની ભેખડો જે છે, રૂઢી, એ રૂઢી છે, એ રૂઢીએ ઉદારતા ના બતાવી. પેલો પેશવા કંઈ લડાઈમાં બહાર ગયેલો ને ઘરના બીજા માણસો એ બધા ભેગા થઈ અને આ મસ્તાનીને દૂર કંઈક કાઢી દૂર રાખી, અને પેશવા આવ્યો એને કહ્યું ખબરદાર હવે કોઈ દિવસ મસ્તાનીને મળવાનું નથી, એને પણ એક જગ્યાએ રાખી દીધો. એ માણસ ખલાસ, એની ચેતના મુરઝઈ, પછી એ કશું ના કરી શકે, આખો દિવસ ઉદાસ, ગમગીન, વેક્યુમ, રિક્તતા, ખાલીપણું લઈને બેસી રહે ને બેસવામાં બેસવામાં દારૂડીઓ થઈ, દારૂ પીવે, વરી ઉતરે એટલે પાછો દારૂ પીવે, વરી દારૂ પીવે, પાછળની જિંદગી એને આખી પ્યાલીઓમાં પૂરી કરી. જ્યારે એ મરી ગયો ઝૂરી ઝૂરીને, અને દૂર મસ્તાનીને ખબર પડી કે આ પેશવા જે મૃત્યુ થયું એ જ ટાઈમે ચિતા સળગાવીને એ પણ બળી પડી. તમે કોઈ વાર મહારાષ્ટ્રમાં જાઓ તો જોજો, એ બેયના સ્મારકો છે. આ પેશવાની આટલો મોટો સમર્થ, મોટો સિકંદર જેવો માણસ, એની ચેતના કેમ લુપ્ત થઈ ગઈ? લાગણીનું મૂળ કપાઈ ગયું. જે ધોરી મૂળ છે ને એ લાગણીનું છે, અને કોઈનું ધોરી મૂળ ના કાપશો. તમે ખેડૂતો છો, તમે ખેડૂતો છો, કોઈ કોઈ છોડ હોય એ છોડનું જે ધોરી મૂળ હોય એ કપાઈ જાય તો એ છોડ જીવે ખરો? એ પેશવા ના મરી ગયો, પેશવાઈ મરી ગઈ, પતન થઈ ગયું. એ પછી નારાયણ પેશવા આવ્યો ને ફલાણો આવ્યો ને પેશવાઈનું આખું પતન થઈ ગયું. કારણ કે એક સમર્થ વ્યક્તિને આપણે સમજી ન શક્યા, એની લાગણીઓને ના સમજી શક્યા. એટલે હું તમને કહું છું, ચેતનાનું મૂળ લાગણી છે, ચોથું તત્વ છે, એમાંથી માણસને ચેતના મળતી હોય છે. પણ એથી વધારે એક મોટું તત્વ છે, એનું નામ છે આબરૂ છે. માનવ સમાજ આબરૂથી જીવે છે, એનું એક મૂળ આબરૂમાં છે. તમને માન મળે, તમને સન્માન મળે, તમને આવકાર મળે, તમારો જય જયકાર થાય, તમને બહુ આનંદ આવે, આબરૂના સુખ જેવું કોઈ સુખ નથી.
ભલે તમારી પાસે પૈસો ઓછો હોય, પણ રાત્રે તમે ઊંઘતી વખતે તમને એટલું થાય કે બધી મારી આબરૂ છે. અને આબરૂદાર માણસ ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ મારી આબરૂ સાચવજે, પૈસો ઓછો વધતો હશે તો ચાલશે. અને શું વાત કરું, પૈસાને સાચવનારી તિજોરી બનાવનારા ઘણા પંચાલો પેદા થયા, જાત જાતના ખાના મૂકે, પણ આબરૂને સાચવનારી તિજોરી બનાવનારો કોઈ પંચાલ પેદા થયો નથી. કોઈ પંચાલ પેદા થયો નથી, એ તો તમારે જ પંચાલ થવાનું છે. જો એક છોકરો કમબખત નીકળ્યો, એક છોકરી જો કમજાત નીકળી, તો બાપની પેઢીની દર પેઢીની આબરૂ છે એને ધૂળ ધાણી કરી નાખે. અને ત્યારે એ આબરૂ જવાનું જે દુઃખ છે એમાંથી જે મૂર્છા પેદા થાય